ગાંધીનગર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાનું ગાયત્રીનગર સોસાયટી રહીશો દ્વારા કરાયું સન્માન પત્ર આપીને સન્માન. સમગ્ર વિશ્વમાં થકી ભારત દેશમાં કોરોના વાયરસની મહામારીમાં જનજીવન ઠપ થઈ જવા પામ્યું હતું ત્યારે ગુજરાત સરકારની સાથે કેટલીક સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લા અને જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીમાં હજારો લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બહાદુરસિંહ વાઘેલા દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘર સુધી પહોંચીને રાહત કીટ આપવામાં આવી હતી. જ્યારે કોરોના વાયરસની મહામારીમાં જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા કોરોના વોરિયર્સ યોદ્ધા તરીકે સાબિત થયા છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન પૂર્ણ થતાં આ સાથે અનલોક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લોકો હવે પોતાના પગ ઉપર ઊભા રહીને બે ટાઈમની રોજીરોટી મેળવી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસની મહામારીમાં બહાદુરસિંહ વાઘેલા દ્વારા કેટલીક કામદારી કદર કરીને આજે ડીસા ગાયત્રીનગર સોસાયટીના રહીશો દ્વારા બહાદુરસિંહ વાઘેલાને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સોસાયટીના રહીશો દ્વારા બહાદુરસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓકે ઓકે બાબુ, આજે ડીસા મુકામે ગોગા મહારાજના સાનિધ્યમાં અગાઉ લોકડાઉનના કારણે આ બધા જ ગાયત્રીનગરના વડીલો યુવાનો અને મારી સાથે જે ટીમ હતી કનુકાકા જેવા એ તમામ ટીમના આગેવાનો સાથે મળીને ડીસા શહેરમાં અને ગામડાઓમાં જે પણ અમારાથી બની તે ફૂલની ને ફૂલની પાંખડી જે મદદ કરી છે લોકોને લોકડાઉનની અંદર, તે કોઈ મારી સત્તા નથી, સત્તા ઉપરવાળાની તમે બધા અહીંયા ઊભેલા વડીલોની છે. હું તો એક તમારા ખરેખર ડીસાના એક દીકરા તરીકે મેં મારી ફરજ બજાવી છે. હર હંમેશ ગાયત્રીનગર નગરને અને ગાયત્રીનગરના રહીશોને જે મારું આજે સન્માન એટલું બધું અરસથી કર્યું છે તો હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ સન્માનને ભૂલીશ નહીં. હર હંમેશ વડીલોને આદર કરીશ, યુવાનોને આગળ વધવાની મદદ કરીશ. ફરીથી આ તમામ ડીસાના આગેવાનો અને ગાયત્રીનગરના આગેવાનો યુવાનોને ખૂબ ખૂબ આજે હું આભાર માનું છું. પત્રકાર મિત્રોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે તો પત્રકાર મિત્રોનો પણ આજે ખૂબ આભાર માનું છું. સાથે સાથે પોલીસ મિત્ર, ડૉક્ટરો અને ગુજરાતની સરકાર જે આપણા માટે આજ દિવસ સુધી પબ્લિકને બચાવવાનું કામ કર્યું છે તો એ સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ. ફરીથી ગાયત્રીનગરના વડીલો યુવાનોને વિનંતી કરું છું કે ગમે ત્યાં નાના મોટું ટોપું હોય મારા લાયક, હું એમ નથી કહેતો હું ફલાણો ઢેકણું કરી દઉં, પણ જે પણ કંઈક ટાપ મારાથી બનશે નાના મોટું હોય એ મને અડધી રાતે યાદ કરજો, હું અડધી રાતે તમારા માટે તત્પર રહીશ. હંમેશા તમારો સવાલ માથે ચડાવી અને આજે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત. બાપુ એક વસ્તુ જણાવજો, એક વાત જણાવજો કે આજે ડીસા શહેરની અંદર કોરોનાના વધતા કેસોના કારણે આમ જનતા પરેશાન છે, તો તમે ડીસાના લોકોને અને ડીસાની તાલુકાની જનતાને કોરોનાથી બચવા માટે આપના તરફથી શું સૂચન કરવા માંગો? ડીસાની જનતાને મારી હર હંમેશ વિનંતી રહી છે, ઢેઢ આપણે બળદથી ચાલુ કર્યું ત્યારે પણ મેં વિનંતી કરી છે, બનાસકાંઠાની પ્રજાને ખાસ વિનંતી કરી છે કે અત્યારે લોકડાઉનની અંદર ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશ અનુસાર ઘરમાં રહેવું, સુરક્ષિત રહેવું અને બાજુમાં પાડોશી હતો એને પણ કહેવું કે લોકડાઉનની અંદર આ રોગ એવો છે કે કોઈ કાબૂમાં આવી શકતો નથી, જેને લઈને મોઢે માસ્ક રાખવું, માણસથી 3 ફૂટ દૂર રહેવું અને બને ત્યાં સુધી ક્યાંય ટોળા ના કરવા, ટોળામાં જવું નહીં, લગ્ન પર્સન હોય તો સરકારના આદેશ અનુસાર જવું, ક્યાંક મોત થઈ ગયું હોય ઘેડા બેડાનું તો એમાં પણ જે સરકારે આદેશ કર્યો છે એ પ્રમાણે જવું. તો મને લાગે છે કે કોરોના કોઈને કશું કરી શકવાનો નથી, પણ આપણે જાણી જોઈને ક્યાંક ટોળા કરીએ, ક્યાંક ન કરવાના કામ કરીએ, ભેગા થઈએ તો મને લાગે છે કોઈ બીમાર વાળો માણસ હોય ને એને લાગુ થઈ ગયો હોય તો એની અસર બીજાને પણ થઈ શકે છે. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે બનાસકાંઠાના અને ગુજરાતની પ્રજાને
કે આજે લોકડાઉનની અંદર સરકારશ્રીએ આપણા માટે કર્યું છે, એમના માટે નહીં. તમે દેખો કેટલાક લોકોના અત્યારે જીવ ગુમાવ્યા છે, કોકના પતિ ગયા છે, કોકના લાડકવાયા દીકરા ગયા છે, આપણી આંખમાં આંસુ આવી રહ્યા છે. એવા સમયે તમને મારે બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે તમે પણ લોકડાઉનની અંદર બહાર ફરવાનું બંધ કરો, ઘરે ઘરમાં રહો, તમારા બાળકો અને તમારા કુટુંબને સુરક્ષિત રાખો. એટલી જ વિનંતી સાથે મારી વાતને હું વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. બે શબ્દ જણાવશો. જે ગાયત્રીનગરના લોકોએ મહાનતાપૂર્વક બાપુનું સન્માન કર્યું છે એ બદલ ગાયત્રીનગરનો હું ખૂબ ખૂબ આભારી છું. બીજું કે બાપુને હું કહેવા માગું છું કે જે ગાયત્રીનગરે તમારી ઉપમા કરી છે, આપનું સન્માન કર્યું છે, એ બદલ ગાયત્રીનગરવાળો માટે કોઈ બી કાર્યમાં, બનતું કાર્યમાં તત્પર રહેશો એ મારી આપને નમ્ર વિનંતી છે. આજના દિવસે તમે જાગીરદાર શ્રી બહાદુરસિંહ બાપુને કોઈ આશીર્વાદ આપવા માગશો? હા, હું એવો આશીર્વાદ એમને આપું છું કે એમને સેવા કરવાની, લોકસેવા માટે તત્પર રહેવાની અને હરેકની મદદમાં ઊભું રહેવાની પરમાત્મા એમને શક્તિ આપે એવો મારા દિલથી પૂર્ણ આશીર્વાદ એમને અર્પણ કરું છું. થેન્ક યુ.